અમે બધા લોકો વાતો તો કરો છો કે ભાઈ 64 જોગણીઓ કોઈ દાડો તમે જોઈ છે? ખાલી હોપડી જ છે ને? તો મેં કીધું કે ભાઈ તમે એમ કરો, આપણા 64 જોગણીઓનો નોમ તો ના આવડું, પણ એ 16 જોગણીઓનો નોમ દેજો. ચોથા ભાગનો તો આવડું ના આવડ્યું, અરે કદાચ બધવાને ના આવડતું હોય ને. આ ડોહાબાને 80 વર્ષ યોન તો આવડતો હમ યોન કે તમે હોળ ન લ્યો ડો બાકી કે મને ખબર નહીં બાજી ચમ તો હોભળો તાણે હું બતાવું કે ભાઈ જેના જ્યારે આપણા ઘેર 18 વર્ષની બેબી હોય ને એને દીકરી કહેવાય. પછી એને સારો મુરચ્ચો મળ્યો અને સંબંધ થયો અને લગ્ન થયો એટલે હમા ઘેર થઈ પછી દીકરી રહી તો કે ના તો હું થઈ તો વહુ તો પછી એના પેટ ભણ્યું આવે કે ભણ્યાની હું થઈ તો મા દેરવાણીની હું થઈ તો જેઠવાણી જેઠવાણીની હું થઈ તો દેરવાણી કોઈની કાશી થઈ કોઈની માસી થઈ કોઈની નણદ થઈ કોઈની ભોજાઈ થઈ કોઈની હાઉ થઈ કોઈની વહુ થઈ કોઈની કાશી આવું કોઈની માસી આવું કોઈની મોમી આવું કોઈની ફઈ આવું. આ 64 સ્વરૂપ છે. આ બેઠી એ 64 જોગણીઓ છે, બીજા જો ખોળવા જતા નહીં. અને આ જે માં આપણને 9 મહિના પેટમાં લઈને ફરી અણતોલ્યા વજન ઉપાડ્યા, ખાટું ખારું ખાવાનું બંધ કર્યું, ચાલવાની ગતિમાં ફેરફાર કર્યો કે મારા પેટમાં મારો બાળક છે ને તકલીફ ના થાય, આટલી બધી માવજત કરીને વતળું કાપીને આપણને બહાર કાઢ્યા, એ માને પગે લાગવો હોય તો આપણને શરમ આવે છે. 10 વર્ષના થયા ત્યાર સુધી આપણી એને ઘોટ જોઈ છે, નખોમાં હજી તો વિષ્ઠા ભરાઈ રહી છે. એ માને નવરાવી હોય કે એ માને દુઃખ થયું હોય ને કોઈ સેવા કરવી હોય ને પગે લાગવો હોય તો શરમ આવે છે. અને પેલી આપણી બનાવેલી ને આપણી બિહારેલી છે, ઈંકણે લોકો આવડતા આવડતા જોયા છે કે જેને સપનામાં કદી જોઈ નહીં, કોઈ દાડો માથા ફેરો નહીં, કોઈ દાડો આશીર્વાદ આવ્યો નહીં. અલે ભલામણસ આ જીવતી જાગતી જેને વતળું કાપીને બહાર કાઢ્યા, અલે આ મરતા મરતા ભલામણસ એના ડોળા ફાટી ગયા છે. ચમ સમજણ નહીં પડતી, બુદ્ધિ સાકે બકરો ખાઈ જાય છે. બુદ્ધિ જીવાય તો બુદ્ધિથી તોલજો. જેને જન્મ આવ્યો એ જગત જન્મની છે, જગતની જોગ માયા છે, જગત અંબારો હતા છે. જેને કાળકા કહો, બહુચરાજી કહો, ખોડિયાલ કહો કે જે કહો તે આ આદ્ય શક્તિ કહો તો આ એક જ છે જે જન્મ આવ્યો એ. અલે આ કોઈના ચાર હાથ માના ના હોય, ભારતમાં નહીં આખા વર્લ્ડમાં પ્લેન લઈને ભરો, પેટ્રોલની ગાડીઓ લઈને, અને કોઈની માના ચાર હાથ હોય તો વડનગર આવી જજો. કોઈની માના ના હોય, આ બે હાથ વાળી માઈ જ આખા વિશ્વની ઉત્પત્તિ કરી છે. એક બાપના 5 છોકરા હોય, એ 5ને પહેણાયા એટલે એક એક જણાને 5 થયા, કેટલા થયા તો કે 25, અને 25ને પહેણાયા એટલે બધાને 3 થયા, કેટલા થયા 75, એ 75ને પહેણાયા એટલે બધાને 5 થયા, કેટલા થયા. આખું જગત તમે ઊભું કર્યું, પણ તમે ભોનમાં છો ને બેભાન અવસ્થામાં બોલો છો. ભોનમાં આવો તો આ વાતને સમજણ પડાવી છે, તેજભાઈ સમજણ પડાવી છે નહીં.